સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઊંચા ગામેથી પેપર લીક મામલે વધુ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને કોર્ટમાં હાજર કર્યા હતા. તો કેયુર પટેલ, કુપાલી પટેલ અને હિમાની દેસાઈના વકીલ દ્વારા તેઓને જામીન અરજી કરી હતી. તો કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરી. પેપર લીક કૌભાંડમાં પકડાયેલા વધુ ચાર આરોપીઓ પૈકી કેયુર પટેલ, સંતકુમાર પટેલ, કૃપાલી સુરેશભાઈ પટેલ અને હિમાની વિનુભાઈ દેસાઈના વકીલ દ્વારા પ્રાંતિજ કોર્ટ સમક્ષ ત્રણેય આરોપીઓના જામીન માટે તારીખ 22/12/2021 રોજ જામીન અરજી કરી હતી, જે આજે પ્રાંતિજ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી થતાં ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજૂર થઈ હતી. તો કેયુર પટેલને પ્રાંતિજ જેલમાં અને કૃપાલી તથા હિમાનીને મહિલાઓ માટે પ્રાંતિજ અને હિંમતનગર ખાતે અલગ જેલની સુવિધા ન હોવાથી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. ગઈ તારીખ 22/12/2021 રોજ કુલ ચાર આરોપીને નામદાર કોર્ટમાં રિમાન્ડરથી લાવવામાં આવેલા, જે પૈકી આરોપી દાનાભાઈના રિમાન્ડ નામદાર કોર્ટે 27/12/2021 કલાક 11 સુધીના મંજૂર કરેલા. બાકીના ત્રણ આરોપીના નામદાર કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતો. આરોપીના વકીલશ્રી દ્વારા જામીન અરજી મુક્ત નામદાર કોર્ટે આજરોજ ફિક્સ ફોર હિયરિંગ રાખેલી, જે ચાલી જતા નામદાર કોર્ટે ત્રણેય આરોપીના જામીન ના